ઓફ વડોદરામાં મોડી રાત્રે એક સ્કોર્પિયો કારે ચાલવા નીકળેલા દંપતીને અડફેટે લીધું હતું. કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈને હોસ્પિટલમાં ઘૂસી ગઈ હતી. હિટ એન્ડ રનની ઘટનામાં પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત થયું હતું, જ્યારે પતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. પૂરપાટ ઝડપે જતી સ્કોર્પિયો કાર અકસ્માત કર્યા બાદ પલટી ખાઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. અમારા સંવાદદાતા માનુ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. માનુ જણાવશો કે વડોદરાની આ ઘટના છે, મોડી રાત્રે સ્કોર્પિયો કારનો અકસ્માત સર્જાયો છે જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, શું વધુ અપડેટ? હિરલ, ગઈકાલે રાત્રે 11 વાગે આ ઘટના બની છે. સમાથી છાણી તરફ જતો જે કેનાલ રોડ છે ત્યાં દંપતી રાત્રે ચાલવા નીકળ્યું હતું, બિલ્ડર અને એમના પત્ની, અને ત્યારબાદ પાછળથી સ્કોર્પિયો કાર આવી અને દંપતીને ટક્કર મારી હતી. અહીંયા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે દંપતીને ટક્કર માર્યા બાદ જે કાર છે એ સ્ટેરિંગ ઉપરથી ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને અહીંયા દિવાલે અથડાઈ, આ થાંભલે અથડાઈને અહીંયા કાર પલટી મારી ગઈ હતી. સ્કોર્પિયો કારમાં આવેલો જે ઈસમ છે એ લોન્ડ્રીનું કામ કરે છે. ધ્રુવ ઉર્ફે શાહરૂખ સોનુ કનોજિયા એનું નામ છે. આ ધ્રુવ ખેડામાં રહેતા પોતાના બનેવીના ત્યાં ગયો હતો, ત્યાંથી ગાડી લઈને વડોદરા આવ્યો અને વડોદરામાં પ્રવેશતા જ આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળે જ દંપતી પૈકી એમના બિલ્ડરના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આજે કાર પડી છે એની આગળના ભાગે અકસ્માત સર્જાયો હતો અને બિલ્ડરના પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું. ત્યારબાદ પોલીસ આવી અને જે ઘાયલ બિલ્ડર હતા એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સારવાર નીચે છે. એમના પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં જે ધ્રુવ છે અકસ્માત સર્જનાર ડ્રાઈવર એનો વિડીયો પણ બહાર આવ્યો છે કે ગાડી જ્યારે પલટી ખાઈ ગઈ ત્યારબાદ એ કારમાંથી બહાર નીકળ્યો અને જે બિલ્ડર છે એમને જોવા પણ ગયો હતો, એમની હાલત જોઈને ત્યાંથી તરત ફરાર થઈ ગયો એવા વિડીયો પણ સામે આવ્યા છે. સમગ્ર મામલામાં પોતાના બનેવીની કાર લઈને આવેલો આ ધ્રુવ છે એને અકસ્માત સર્જ્યો હતો. સમા પોલીસે જે અકસ્માતનો ગુનો દાખલ કરી અને ધ્રુવ કનોજિયાની શોધખોળ શરૂ કરી છે. ધ્રુવ કનોજિયા અત્યારે ગુમ છે, પરંતુ એને શોધવા માટે સમા પોલીસે કામે લાગી છે. જી હિરલ, બિલકુલ માનું, આભાર.